વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 3 ગુજરાતી એટલે કે નવી ધોરણમાં શું લખેલું છે કલસો શું લખેલું છે કલસો એમાં આપણે આગળના પીરિયડમાં પ્રકરણ નંબર 5 કોરોકા ગોભીનો ચાંદો એમાં આપણે થોડા વાર્તા અને સમાચાર સમજી ગયા હતા હવે આગળના પાઠમાં આપણે ખૂબ વ્યાકરણ આવે છે એના વિશે થોડુંક સમજીશું પછી આપણે બુકમાં જોઈશું જો મેં પાના પર થોડું વ્યાકરણ લખેલું છે સંજ્ઞા અને વિશેષણ છે તો સંજ્ઞા કોને કહેવાય તો વ્યક્તિ કે સ્થાન વસ્તુ સૂચવતા શબ્દને નામ એટલે કે સંજ્ઞા કહે છે કોને કહે છે સંજ્ઞા વ્યક્તિ સ્થાન વસ્તુ સૂચવતા શબ્દને નામ એટલે કે સંજ્ઞા કહે છે હવે વિશેષણ વિશેષણ કોને કહેવાય સંજ્ઞામાં મીના આ વ્યક્તિ છે એટલે શું થઈ ગયું એ સંજ્ઞા
પહેલા તમને વાક્યમાં સંજ્ઞા કોને કહેવાય એ તમારે જાણવાનું છે. સંજ્ઞા ઓળખી જશો એટલે તમે એના વિશેષણ જાતે ઉમેરીને વાક્ય બનાવી શકો. તો અહીંયા મીના છોકરી છે તો મીના હોશિયાર છોકરી છે. અહીંયા છોકરી એ પણ સંજ્ઞા થાય, થાય ને? મીના પણ સંજ્ઞા થાય, છોકરી પણ સંજ્ઞા થાય. છોકરી છે એને કે આપણે પશુ પંખી કીધું નથી, એટલે છોકરી છે, છોકરી છે, મીના છોકરી છે. પણ છોકરી કેવી છે? હોશિયાર. કેવી છે? હોશિયાર. એટલે આપણે વિશેષણ શું મેળવ્યું છે? હોશિયાર. મીના હોશિયાર છોકરી છે. આવી ગયું. ચલો પાંચમું, હિમાલય પર્વત છે. તો અહીંયા પર્વત શું થયું? સંજ્ઞા. શું થયું? સંજ્ઞા. તો હિમાલય ઊંચો પર્વત છે. આ સંજ્ઞામાં વિશેષણ આપણે કઈ શબ્દો મેળવ્યો છે? ઊંચો. આ સંજ્ઞા, આ વિશેષણ, એટલે કે હિમાલય ઊંચો પર્વત છે. આગળ નમ્રતા દોડે છે. નમ્રતા દોડે છે, આમાં સંજ્ઞા શું થાય? નમ્રતા. શું થાય? નમ્રતા. તો આમાં સંજ્ઞા છે એ નમ્રતા છે. મેં એવું કહ્યું છે તોફાની નમ્રતા દોડે છે. આવી ગયું છે ને? તોફાની નમ્રતા દોડે છે, એટલે કે આ વિશેષણ ને આ સંજ્ઞા. આગળ છે રોબિને માથે ચોટી છે. આવ્યું? રોબિને માથે ચોટી છે. તો આ ચોટી એ શું થયું? સંજ્ઞા. શું થયું? સંજ્ઞા. તો રોબિને માથે લાંબી ચોટી છે. તો આ ચોટી છે માં વિશેષણ ઉમેરી તો કેવી થઈ ગઈ? લાંબી. કેવી થઈ? લાંબી. હા, આશા છોકરી છે. અહીંયા જોયું આપણે એવું વાક્ય છે. આગળ આગળ આપણે જોયું વાક્ય, કયું જોયું? મીના છોકરી છે, એવું વાક્ય આપણે જોયું. તો છોકરી સંજ્ઞા, તમે વાક્ય ઉમેર્યું છે વિશેષણ ઉમેરીને. આશા ચંચળ છોકરી છે. આવી ગયું? ચંચળ એ વિશેષણ, છોકરી એ સંજ્ઞા. ઇરફાન દૂધ પીવે છે. છે દૂધ, દૂધ એક પદાર્થ વસ્તુ છે ને, તો એ શું થાય? સંજ્ઞા થાય. તો ઇરફાન ગરમ દૂધ પીવે છે. આવી ગયું? તો એ સંજ્ઞા દૂધ, ગરમ વિશેષણ. આ મારું મકાન છે. ફક્ત મકાન લખ્યું, મકાન કેવું છે એ નથી લખ્યું, નાનું મોટું ગમે તેવું, પણ એ લખ્યું નથી. આપણે વાક્યમાં વિશેષણ ઉમેરીને લખી શકીએ, લખીએ કે નહીં? તો મારું મકાન મોટું છે. છે તો મકાન એ શું થાય? સંજ્ઞા. મોટું એ વિશેષણ છે ને, એટલે કે મારું, મારું મકાન મોટું છે, એટલે સંજ્ઞામાં વિશેષણ. મકાન કેવું થઈ ગયું? મોટું, એટલે કે વિશેષણ કહેવાય. બરાબર છે? સમજ પડી? એટલે કે સંજ્ઞામાં વિશેષતા લાવનાર શબ્દને વિશેષણ કહે છે. એટલે વાક્યમાં પહેલા તમને એ ખબર પડે જોઈએ કે સંજ્ઞા કોને કહેવાય. સંજ્ઞા પહેલા ઓળખી લેવાની, એટલે સંજ્ઞાના શબ્દમાં જે શબ્દ આવતો હોય, આગળ પાછળ આવતો હોય, તમારે જોવાનું કે આ સંજ્ઞા છે અને એમાં વિશેષતા બતાવે છે, તો એ વિશેષણ કહેવાય. એવા જ આપણે વાક્ય જોવાના છે ચોપડીમાં. જોવાના છે ને, આપણે પાના નંબર 71 પર જોઈ ગયા હતા, હવે આપણે જોઈશું પાના નંબર 72 ઉપર. હવે આપણે જોઈશું પાના નંબર 72 ઉપર ગીત. ગીત લખેલું છે, સરસ મજાનું એક ગીત આપેલું છે. જો મારા ફળિયાને લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. પોપટ ક્યાં બેઠો છે? લીમડા ઉપર. અને એની આંખો કેવી છે? ગોળ ગોળ અને લીલી લીલી પાંખ છે. એ ઉડે અને બોલે એ સૌને ગમે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે.
હવે અહીંયા તમે જોશો તો અહીંયા પોપટ બોલતો અને ઉડતો, પછી ચકલી કેવી છે, રમતી અને ઉડતી છે. ઘરના આંગણે ચકલી રમે, ચકલી રમે છે, એની ઝીણી ઝીણી આંખ છે અને ઝીણી ઝીણી પાંખ છે, એ રમે છે અને ઉડે છે, સૌને ગમે છે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી. કાલી કાલી એટલે કે મીઠું મીઠું, નાનું બાળક કેવું બોલે, મીઠું મીઠું બોલે, બધાને ગમે. એની આંખ ભોળી ભોળી, એની આંખ કેવી છે, ભોળી ભોળી છે, એ રમતી અને હસતી, અહીંયા લખેલું છે રમતી અને હસતી, સૌને ગમે. સમજ પડી? પોપટ બોલતો ઉડતો, ચકલી રમતી ઉડતી, પછી બહેન રમતી હસતી. આ કાવ્ય લખેલું છે ઝીણાભાઈ દેસાઈ, લખેલું છે સ્નેહ રશ્મિ. હવે જો પાના નંબર 73 લખો કેવી છે. આપણે આ કાવ્યમાં જોયું, પેલું પોપટની આંખ, તો પોપટની આંખ કેવી હતી, ગોળ ગોળ. પછી ફરી ખાલી જગ્યા આપણે પછી પાંખ લખી, પાંખ કેવી હતી, લીલી લીલી. બે, ચકલીની આંખ, ચકલીની આંખ કેવી હતી, ઝીણી ઝીણી. પાંખ કેવી હતી, નાની નાની. ત્રણ, બહેનની આંખ, બહેનની આંખ કેવી હતી, ભોળી ભોળી. બોલી કેવી હતી, કાલી કાલી. કાવ્યમાં જેમ આપેલું છે એ પ્રમાણે જ અહીંયા લખવાનું છે. પોપટની આંખ, ચકલીની આંખ અને બહેનની આંખ. તો પોપટની આંખ ગોળ ગોળ, ચકલીની ઝીણી ઝીણી, બહેનની ભોળી ભોળી. તો ત્રણ એની પછી પાંખ લખવાની છે. પોપટની પાંખ લીલી લીલી, ચકલીની પાંખ નાની નાની અને બોલી કાલી કાલી. ક્યાં છે, જે કાવ્યમાં ક્યાં છે એમ લખવાનું છે. એટલે પોપટ ક્યાં હતો, લીમડે. ક્યાં હતો, લીમડે. પોપટ ક્યાં બેઠેલો, લીમડે. બે, ચકલી ઘરને આંગણે. ને ત્રીજું, બહની ઘરમાં. તીને આવી ગયું. ચાલો આગળ, સૌને શું ગમે. ઉદાહરણ, બોલતો અને ઉડતો પોપટ. અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે કે અહીં જો લીટી કરેલી છે. પોપટ કેવો હોય, બોલતો ઉડતો, મેં તમને આગળ બતાવ્યું કાવ્યમાં એ પ્રમાણે. ખાલી જગ્યા આપણે છેલ્લે ચકલી લખેલું છે, તો ચકલી કેવી હતી, રમતી ઉડતી. પછી નીચે બહેની, તો રમતી હસતી. અહીંયા લખેલું છે હું છે, હું એટલે તમારા વિશે લખવાનું. તો નાચતો અને કૂદતો હું છે. ચાલો નીચે, ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. ચિત્ર આપેલા છે તમને, એના પરથી ખાલી જગ્યા પૂરવાની છે, છે ને. જોઈ પોપટ કેવો છે, એક ઉદાહરણ આપેલું છે. પોપટ લીલો છે, છે. બીજા ચિત્રમાં કેટલી બિલાડી છે, બે. કેટલી છે, બે, કાળી અને સફેદ છે. તો પેલું લખેલું છે, પેલો સવાલ છે, કાળી બિલાડી કેવી છે, કાળી બિલાડી કેવી છે. તો કાળી બિલાડી જાડી છે, છે. બીજું, બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે. તો બંનેમાંથી સફેદ બિલાડી પાતળી છે, હે ને. બીજું, શેનું ચિત્ર છે, હાથી અને ઘોડો. હાથી કેવો છે, તો હાથી મોટો છે. બંનેમાંથી નાનું કોણ છે, તો બંનેમાંથી ઘોડો નાનો છે. સમજ પડી ગઈ? ચલો પાના નંબર 74. અહીંયા કેટલી ચકલીઓ છે, ત્રણ ચકલીઓ છે. એ તો તમને આવડે, ચકલી ગણતા આવડે ને. આગળ તમને બે ચિત્ર આપેલા છે, જોયા તમે. અહીંયા શોર્ટજી અને લોંગજી અહીંયા બરાબર દેખાતું નથી, મેં તમને બોલપેનથી લખેલું છે. લોંગજી કેવા છે, તો લોંગજી ઊંચા છે, છે. બંનેમાંથી નીચું કોણ છે, તો બંનેમાંથી શોર્ટજી નીચા છે. બે પીછાના ચિત્ર છે, છે. જોયા, કાગડાનું પીછું કેવું છે ને કયું પીછું લાંબું છે. જોયું તમે, તો શું લખશો, કાગડાનું પીછું ટૂંકું છે ને કયું પીછું લાંબુ છે, મોરનું પીછું લાંબુ છે. સમજ પડી ગઈ?
चलो आग नीचे उदाहरण मुजब वाक्य बोलो। वर्गखंडनी वस्तुओना आधारे वाक्य बोलो अने विद्यार्थीने एवा वाक्य बोलवा कहो। अहींया तमने एक उदाहरण आपे छे, चोक जाडो छे, बोलपेन पातळी छे, छे। हवे थोड़ाक शब्द आपेला छे तमने, आ केवा शब्द कहेवाय? विरुद्धार्थी शब्द कहेवाय। केवा शब्द कहेवाय? जो अहींया जाडो पातळी आ केवा शब्द थया? विरुद्धार्थी शब्द। सस्तु मोगु, भारे हलकु, ऊंचु नीचु, मोटु नानु, आ बधा शब्द केवा थाय छे? विरुद्धार्थी शब्द थाय छे। पर तमने एवुं लखेलुं छे के वाक्य बनावो छे ने, तो आपणे वाक्य बनावुं होय तो सस्तु एटले शुं लखाय? मीठू सस्तु छे, खांड मोघी छे, लखाय ने। भारे हलकु तो लोखंड भारे छे, खुर्शी हलकी छे। ऊंचु नीचु, कबाट ऊंचू छे, पाटली नीची छे। एमां तमने आवडता होय एवा वाक्यो पण तमे लखी शको। मोटू नानू, टेबल मोटू छे, खुर्शी नानी छे। एવી રીતે તમે તમને આવડતા વાક્ય તમે જાતે પણ બનાવી શકો। સમજ પડી ગઈ? ચલો આગળ જો, હવે વાંચો અને સમજો છે। વાંચો અને સમજો, આ મેં તમને સમજાવ્યું, સમજાવ્યું ને બોર્ડ ઉપર, વિશેષણ વાળું છે। અને આ વિશેષણના વાક્ય આપેલા છે, જો પેલું ક્રમ, વાક્ય, વાક્ય સાના વિશે અને શું કહ્યું છે। પેલું વાક્ય છે બિલાડી રમે છે, બીજું વાક્ય નાની બિલાડી રમે છે। અહીંયા બિલાડી આ શું થયું? સંજ્ઞા, અહીંયા વિશેષણ ઉમેરેલું છે કે નાની બિલાડી, નાની બિલાડી રમે છે, તો શાના વિશે કીધું છે? બિલાડી વિશે। શું કહ્યું છે? તો બિલાડી કેવી છે? નાની, એટલે આ સંજ્ઞા અને વિશેષણ મેં લખેલું છે, બિલાડી એ સંજ્ઞા, નાની એ વિશેષણ। બીજું, નમ્રતા દોડે છે, આ વાક્ય મેં તમને બોર્ડ ઉપર સમજાવ્યું, તો તોફાની નમ્રતા દોડે છે, તો કોના વિશે કીધું છે? નમ્રતા વિશે। શું કહ્યું છે? તોફાની, નમ્રતા કેવી છે? તોફાની, તોફાની શબ્દ શું થશે? વિશેષણ। ઇરફાન દૂધ પીવે છે, ઇરફાન ગરમ દૂધ પીવે છે, તો શેના વિશે કીધું છે? દૂધ। શું કહ્યું છે? તો ગરમ, એટલે આ સંજ્ઞા, આ વિશેષણ। ચાર, દ્વારકેશ જબ્બો પહેરે છે, આવ્યું? દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે, તો શેના વિશે કીધું છે? જબ્બા વિશે, તો જબ્બો કેવો છે? સફેદ, કેવો છે? દ્વારકેશ જબ્બો તો પહેરેલો છે પણ કેવો પહેરેલો છે? સફેદ, સફેદ એટલે શું થાય? વિશેષણ, જબ્બો એ સંજ્ઞા। પાંચમું વાક્ય, રૂબીને માથે ચોટી છે, રૂબીને માથે લાંબી ચોટી છે। પહેલા વાક્યમાં ફક્ત ચોટી જ લખેલું છે, બીજા વાક્યમાં લાંબી છે, તો શેના વિશે કીધું છે? ચોટી, પણ ચોટી કેવી છે? લાંબી, એટલે કે શું કહ્યું છે તેમાં લખેલું છે? લાંબી, વિશેષણ અને સંજ્ઞા, આ સંજ્ઞા, આ વિશેષણ। આ મારું મકાન છે, મારું મકાન મોટું છે, તો શેના વિશે? તો મકાન, મકાન કેવું છે? મોટું। સમજ પડી? એટલે અહીંયા વિશેષણને લગતા વાક્ય આપેલા છે, સંજ્ઞા કોને કહેવાય અને વિશેષણ કોને કહેવાય તમારે કોષ્ટકમાં લખવાનું છે। બરાબર જોઈ લો કોષ્ટકમાં, ને પેન્સિલથી તમારે આ કોષ્ટકમાં પૂરવાનું રહેશે। જોઈ લીધું બધાએ? બરાબર સમજી લેજો સંજ્ઞા અને વિશેષણ। ચલો પાના નંબર જો 75 ઉપર, જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો। બરાબર સમજો, જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ અને વધારાની માહિતી હોય ત્યાં ચોરસ। પેલું વાક્ય છે, ઐશ્વર્યાની આંખ માંજરી છે, શેના વિશે માહિતી આપેલી છે? આંખ, એટલે એના પર ગોળ કરો। પેન્સિલ લઈને બેઠા છો બધા? આંખ ઉપર ગોળ કરવાનું, અને માંજરી છે, ઐશ્વર્યની આંખ માંજરી છે, એ વધારાનો શબ્દ આપેલો છે, એટલે એના પર ચોરસ કરવાનું છે। બીજું, આદ્યા ચંચળ છોકરી છે, આદ્યા તે છોકરી છે, કોના વિશે માહિતી આપી છે? છોકરી, છોકરી કેવી છે? ચંચળ છે ને, આપણે વિશેષણ ને સંજ્ઞા જોઈ ગયા, એવું જાણવામાં તમારે જોવાનું
છે છોકરી છે પણ કેવી છે ચંચળ તો છોકરી પર ગોળ કરો અને ચંચળ શબ્દ પર ચોરસ કરો વાક્ય નંબર 3 સોફિયાને ચોખ્ખા દાંત ગમે છે માહિતી શેના વિશે છે દાંત દાંત કેવા છે ચોખ્ખા એટલે દાંત ઉપર ગોળ કરો અને ચોરસ ચોખ્ખા પર ચોરસ કરવાનો વાક્ય નંબર 4 અરમાન होशियार विद्यार्थी छे अब आपणे तमारे फक्त वाक्य बनाव होय अरमान विद्यार्थी छे वाक्य थयुं तो माहिती कोना विशे छे विद्यार्थी विशे तो गोळ कर्युं फरी पाछे एमां विशेषण उमेरी दईए के अरमान होशियार विद्यार्थी छे तो होशियार ए शुं थई गयुं विशेषण तो तमे एना फरते चोरस करी शको पांचमुं द्विज विज्ञान वार्ताओ वाचे छे तो शुं वाचे छे माहिती शेनी छे વાર્તાઓ એના પર ગોળ કરવાનું વિજ્ઞાનને ફરતે ચોરસ પેન્સિલથી તમારે કરતા જવાનું છે સમજ પડી ગઈ આગળ પરિતાએ સુંદર દ્રશ્ય જોયું શું જોયું દ્રશ્ય દ્રશ્ય જોઈને એના વિશે માહિતી છે પણ દ્રશ્ય કેવું છે સુંદર છે ને પરિતાએ દ્રશ્ય જોયું પણ એમાં એક શબ્દ ફરી ઉમેરેલો છે એટલે પરિતાએ સુંદર દ્રશ્ય જોયું એટલે દ્રશ્યની ફરતે ગોળ અને સુંદરની ફરતે ચોરસ દાદાને ફાન ગોળ મટોળ છે દાદાને ફાન છે વાક્ય થયું એક એટલે ફાન વિશે માહિતી આપેલી છે વધારાની માહિતી શું છે ગોળ મટોળ છે તો ફાન વિશે તમે એને ગોળ કરો અને આ જે ગોળ મટોળ છે એની ફરતે ચોરસ કરવાનો છે આગળ યોગ્ય વિકલ્પ મૂકો ખાલી જગ્યા પૂરવાની છે તમારે આમાં છે જોઈ તમે તમને કૌંસમાં આપેલું છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય શબ્દ પસંદ કરવાનો ખાલી જગ્યા પૂરવાની પહેલું નવ્યાઈએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો ત્યાં પાતળું પાતળા પાત્રો ત્રણ શબ્દ આપેલા છે છે પાતળું પાતળા પાત્રો છે આમાં તમે પાતળું લખો તો સાચું પડે નહીં પાતળો શું આવે પાતળો નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો નવ્યાએ બટન ટાંકવા દોરો લીધો તો કેવો દોરો લીધો પાતળો બીજું બીજી ખાલી ગયા મિલિંદે ખાલી ગયા સાપ પકડ્યો એક એક બે છે તો એક સાપ પકડ્યો અહીંયા જો પકડ્યું જગ્યાએ પકડ્યા એમ લખેલું હોય તો શું આવે બે પણ અહીંયા પકડ્યો એવું લખેલું છે એટલે કેટલો આવશે એક જેઠાલાલે ઠંડી લસ્સી પીધી ઠંડી ઠંડુ ઠંડો તો કેવી લસ્સી આવે ઠંડી છે ને ચોથી ખાલી ગયા સુસ્મિતા ખાલી ગયા મરચું ખાઈ શકે છે તીખું તીખી તીખા હવે તમે અહીંયા વાક્ય બદલી શકો સુસ્મિતા ખાલી ગયા મરચા ખાય છે તો તીખા એમ આવે કે નહીં પણ અહીંયા લખ્યું મરચું એક વચન છે મરચા એમ લખેલું હોય તો વાક્ય કેવું થઈ જાય બહુ વચન થાય ને એટલે લખો સુસ્મિતા ખાલી ગયા મરચું ખાઈ શકે છે તો આવશે તીખું મરચું ખાઈ શકે છે ખાલી જગ્યા નંબર 5 ખાલી ગયા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા છે છે કૃતિકા અને દેવાંશી ક્યાં બેઠા છે ઓફિસમાં પણ ઓફિસ કેવી છે મોટા મોટી મોટું છે ખાલી જગ્યા પછી પસંદ કરો તો શું આવે મોટી શું આવે મોટી ઓફિસ મોટી કેવી છે મોટી એટલે મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા છે ખાલી જગ્યા નંબર 6 ઝાડનું થડ ખાલી ગયા છે જાડું જાડા જાડી તો શું આવે જાડું આગળ ડોસીમાના માથાના વાળ ખાલી જગ્યા છે ધોળું ધોળા ધોળી શું આવે ધોળા ધોળા એટલે સફેદ મારી બોલપેન ખાલી જગ્યા છે તો શું આવે સસ્તી સસ્તું સસ્તા મારી બોલપેન છે એમ તમે વાક્ય બનાવી શકો મારી બોલપેન સસ્તી છે છે શું આવે સસ્તી આવે ને આગળ ફકરો વાંચો અને અનુલેખન કરો આ એક પેરેગ્રાફ આપેલો છે ફકરો આપેલો છે એને તમારે સુંદર અક્ષરે નીચે લખવાનો
છે સરસ અક્ષરે તમારે ફકરાને અહીંયા જે લીટી આપી છે એમાં તમારે લખવાનો છે સમજ પડી હવે જો નીચે જોયું વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો વધારાની માહિતી એટલે કે વિશેષણ વધારાની માહિતી એટલે આપણે એમાં શું ઉમેરવાનું વિશેષણ વિશેષણ ઉમેરી શકાય ને અહીંયા જો પહેલું વાક્ય આપેલું છે ઉદાહરણ તરીકે મારા ઘરે ગાય છે ગાય એ શું થાય સંજ્ઞા શું થાય સંજ્ઞા તો આમાં તમે વધારાની માહિતી ઉમેરો તો શું ઉમેરી શકાય પહેલું મારા ઘરે સફેદ ગાય છે તો સફેદ શું થયું વિશેષણ આપણે શીખી ગયા ને જે વધારાની માહિતી એટલે કે સંજ્ઞામાં વિશેષતા લાવે તે શબ્દને વિશેષણ કહેવાય એટલે ગાય કેવી છે સફેદ એટલે વિશેષતા બતાવે છે બીજું આકાશમાં પક્ષી ઉડે છે અહીંયા પક્ષી આકાશમાં ઉડે છે પણ કેટલા છે એ લખેલું નથી અહીંયા તમને આપેલું છે જો આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે કેટલા પક્ષી ઉડે છે ત્રણ એટલે આ શું થાય વિશેષણ ત્રીજું સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો અહીંયા પતંગ છે સુરેન્દ્રએ પતંગ તો ચગાવ્યો પણ કેવો એ લખેલું નથી આપણે એમાં વિશેષણ ઉમેરશું તો શું બનશે તો સુરેન્દ્રએ ગુલાબી પતંગ ચગાવ્યો કેવો ગુલાબી પતંગ ચગાવ્યો આવ્યું ને નંબર ચાર દાદીએ લાડવા વેચ્યા દાદીએ લાડવા તો વેચ્યા પણ કેટલા વેચ્યા એ લખેલું નથી તો આપણે એમાં વધારાની માહિતી ઉમેરીએ અથવા તો વિશેષણ ઉમેરીએ તો શું થાય દાદીએ હજાર લાડવા વેચ્યા અહીંયા લાડવા વેચ્યા લાડવા પણ શબ્દો બહુવચન છે લાડવો એમ હોય તો એક જ લખાય પણ વેચ્યા એ શબ્દ પણ બહુવચન છે એટલે કે હજાર છે ને એક નથી હજાર એક કરતા વધારે પાંચમા કે મીના અને રેણુકાએ રંગોળી પૂરી રંગોળી પૂરી રંગોળી કેવી છે આપણે વાક્યમાં વધારે માહિતી ઉમેરીએ તો શું થાય મીના અને રેણુકાએ સરસ રંગોળી પૂરી સરસ એ વિશેષણ કહેવાય છઠ્ઠું હવે બે વાક્ય આપણને ખાલી આપેલા છે મેં વાક્ય બનાવ્યા છે છઠ્ઠું મારી પાસે પેન છે મારી પાસે પેન તો છે આ પેન છે પણ કેવી છે મેં લખ્યું છે નથી અને કેટલી છે એ પણ લખેલું નથી તો મેં વાક્યમાં વધારાનો શબ્દ ઉમેરેલો છે વિશેષણ તો મારી પાસે પાંચ પેન છે છે આમાં તમને મનગમતા આવડતા વાક્ય પણ તમે બે લખી શકો તમને આવડે એવા વાક્ય પણ તમે આમાં લખી શકો ઈલા છોકરી છે ઈલા છોકરી છે આ પણ ખબર જ છે પણ ઈલા છોકરી કેવી છે તોફાની છે હોશિયાર છે આળસુ છે કોશું લખેલું નથી આપણે માહિતી ઉમેરવી હોય આમાં વધારે તો શું લખેલું છે ઈલા હોશિયાર છોકરી છે ને મેં લખેલું છે કે ઈલા હોશિયાર છોકરી છે એટલે કે વિશેષણ વધારાની માહિતી એમ લખેલું એટલે કે વિશેષણ આમાં વિશેષણમાં આકાર રંગ અવસા સંખ્યા કોઈ બી શબ્દ તમે ઉમેરી શકો વિશેષણની આગળ તો એમાં વિશેષતા આવે અહીંયા તમે ગાય પક્ષી પતંગ લાડવા રંગોળી પેન અને છોકરી એ શું થયું સંજ્ઞા શું થયું સંજ્ઞા સમજ પડી ગઈ ને સફેદ ત્રણ ગુલાબી હજાર સરસ પાંચ અને હોશિયાર એ કેવા શબ્દ થયા વિશેષણ શું થયું વિશેષણ એટલે કે આપણે વધારાનો શબ્દ ઉમેરીએ તો સંજ્ઞામાં વિશેષતા આવે છે સમજ પડી ગઈ સમજ પડી બધાને સંજ્ઞા અને વિશેષણ બોર્ડ પર મેં તમને સમજાવ્યું બરાબર ધ્યાન રાખજો અને વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે આવશે ને આજે આપણે પાના નંબર 76 સુધી જોયો હવે આગળનું જે બાકી છે એ આપણે આવતા પીરિયડમાં જોઈશું સમજ પડી ગઈ